असलामुअलैकुम, गुड मॉर्निंग ऑल ऑफ यू स्टूडेंट। आशा राखू छू के आप सौ मजा में ज हसो। आप सौ ने जुम्मा मुबारक। जनाब बाबू भाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल धोरण बे होम लर्निंग ऑनलाइन एज्युकेशन में आप सौनु खूब खूब स्वागत छे। આજે તારીખ 16/7/2021, વાર શુક્રવાર, જુલાઈ મહિનાની 16મી તારીખ અને દિવસ એટલે કે વાર છે શુક્રવાર। આપણો વિષય છે પ્રોજેક્ટ, એટલે કે પ્રોજેક્ટ વિષયનો આપણો તાસ છે। એમાં ગયા તાસમાં આપણે શું ભણી ગયા હતા યાદ છે? ગયા તાસમાં આપણે પાઠ 2 ઉખાણા, એમાં આપણે વિવિધ વસ્તુઓ, પક્ષીઓ, પ્રાણીઓ એના વિશેના ઉખાણા શીખી ગયા હતા। એટલે ઉખાણા ગાઈને, એની સમજૂતી મેળવીને એના જવાબો મેળવી ચૂક્યા હતા। એ ઉખાણા અમે તમને નોટમાં લખવા પણ આપ્યા હતા। તો જો કોઈકનું ગયા તાસનું લેસન બાકી હોય, એટલે કે નોટમાં ઉખાણા લખવાના બાકી હોય, તો લખીને કમ્પ્લીટ કરી નાખજો। હવે આજથી આપણે નવા પાઠની શરૂઆત કરી રહ્યા છીએ। નવો પાઠ એટલે કે ત્રીજો પાઠ, એનું નામ છે શબ્દ કોષ્ટક। પાઠ 3, શબ્દ કોષ્ટક એટલે કે શબ્દ કોષ્ટક, શબ્દનો કોઠો। કોષ્ટક એટલે શું? કોઠો। એમાં આપણે વિવિધ શબ્દો આપ્યા હોય, એમાંથી આ કોઠામાં જુદા જુદા અક્ષરો આપ્યા હોય, તો એ અક્ષરો શોધીને આપણે શબ્દો બનાવવાના, એને કહેવાય શબ્દ કોષ્ટક। તો એમાં આજે આપણે સૌથી પહેલાં જે અઘરા શબ્દો આવે છે એનું વાંચન અને લેખન કરીશું। તો આજની આપણી વિષયવસ્તુ છે શબ્દલેખન। તો શબ્દને લખતા પહેલાં આપણે એને એક વખત વાંચી જઈએ અને કઈ રીતે લખાય એની પણ આપણે સમજ મેળવી જઈએ, બરાબર? તો ચાલો દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો। સૌથી પહેલાં શબ્દ આવ્યો આશ્રમ। આશ્રમ, અનેકાનું આ, શ્ર શ્રવણનો શ્ર, મને કંઈ નહીં મ, આશ્રમ, આશ્રમ। એના પછીનો નીચો બીજો શબ્દ છે જય શ્રી, જય શ્રી, જને કંઈ નહીં જ, યને કંઈ નહીં ય, શ્ર ને દીધ ગઈ શ્રી, જય શ્રી, જય શ્રી। એના પછીનો શબ્દ વાંચીએ લક્ષ્મણ, લક્ષ્મણ, લને કંઈ નહીં લ, ક્ષ અડધો, ક્ષ ક્ષત્રિયનો ક્ષ લખીએ છીએ એ આખો નથી લખવાનો, અડધો લખવાનું છે, એને જોડીને જ મ, મને કંઈ નહીં મ, અણને કંઈ નહીં અણ, લક્ષ્મણ, લક્ષ્મણ। હવે આ શબ્દો કઈ રીતે લખાય છે એ, અરે સોરી, શબ્દ એટલે કે મૂળાક્ષર શ્ર ક્ષ એ કઈ રીતે લખાય છે એની આપણે સમજ મેળવીએ। ચાલો તો હવે આપણે જોઈએ શ્ર કઈ રીતે લખાય। તો ઊંધો ચોગડે ચાલ લખીને એના પછી સીધી લીટી કરવાની અને આ લીટીની ખૂણામાંથી ફરીથી એક ત્રાસી લીટી કરવાની, એટલે લખાશે શ્ર, શ્ર શ્રવણનો શ્ર। ફરીથી જોઈએ, ઊંધો ચોગડે ચાર અને પછી ઊભી લીટી અને અહીંયાથી નાની ત્રાસી લીટી, એટલે થયો શ્ર શ્રવણનો શ્ર। હવે ક્ષ ક્ષત્રિયનો ક્ષ કઈ રીતે લખાય? તો સૌથી પહેલાં સીધી લીટી કરીને ગોળ અને એના પછી છ ગળે છ એ લખીને અહીંયા ઊભી લીટી કરવાની, તો શું બનશે? ક્ષ ક્ષત્રિયનો ક્ષ। અહીંયા આપણને અડધો આપ્યો છે એટલે લીટી કરવાની નથી, આ રીતે ક્ષ લખાય, આ અડધો ક્ષ અને આ આખો ક્ષ। ફરીથી એક વખત જોઈએ, લીટી ગોળ વળાંક અને છ ગળે છ અને ઊભી લીટી, એટલે થયો ક્ષ ક્ષત્રિયનો ક્ષ, અને શ્ર એટલે શું આવશે? ઊંધો ચોગડે ચાર અને ઊભી લીટી અને અહીંયાથી ત્રાસી લીટી, એટલે થયો શ્ર શ્રવણનો શ્ર। સમજ પડી દરેકને? હવે આગળ આપણે બીજા શબ્દોનું વાંચન કરીએ। પ્રદક્ષિણા,
પ્રદક્ષિણા, પને કંઈ નહીં પ અને નીચેથી એને ફાડીને રનો ઉચ્ચાર બનાવવાનો પ્ર, ધને કંઈ નહીં દ, ક્ષને હસવાય ક્ષી, અણને કાનો અણા, પ્રદક્ષિણા પ્રદક્ષિણા. પ્રદક્ષિણા એટલે શું? તો આપણે કોઈ પણ વસ્તુ ફરતે ગોળ ગોળ ફરીએ અને એની પૂજા અર્ચના કરીએ તો એને પ્રદક્ષિણા કહેવાય છે. હવે એના પછીનો શબ્દ વાંચીએ, વિજ્ઞાન. વિજ્ઞાન, વને હસવાય વી, જ્ઞને કાનો જ્ઞા, નને કંઈ નહીં ન, વિજ્ઞાન. વિજ્ઞાન, વિજ્ઞાન એ એક વિષય છે. જ્યારે તમે મોટા થશો, આગલા ધોરણમાં જશો, ત્યારે આ એક અલગ વિષય ભણવાનું આવે છે. એ વિષયનું નામ છે વિજ્ઞાન, બરાબર ને? તો એ વિષયનું નામ છે વિજ્ઞાન. હવે આગળ શબ્દ વાંચીએ, પ્રજ્ઞા. પ્રજ્ઞા, પને કંઈ નહીં પ અને નીચેથી ફાડીશું, જ્ઞને કાનો જ્ઞા, પ્રજ્ઞા. પ્રજ્ઞા, પ્રજ્ઞા એ છોકરીનું નામ છે. હવે પ્રજ્ઞા કઈ રીતે લખાય એ આપણે જોઈએ. તો અહીંયા લખીએ આપણે, અહીંયા સીધી લીટી, ગોળ વળાંક અને પછી બગડે બે, અને પછી અહીંયા ઊભી લીટી કરવાની એટલે થશે જ્ઞ. સીધી લીટી, વળાંક, બગડે બે અને અહીંયા ઊભી લીટી એટલે થશે જ્ઞ. જ્ઞ યજ્ઞનો જ્ઞ, બરાબર? સમજ પડી દરેકને લખતા? હવે આપણે આગળ બીજા શબ્દો જોઈએ. નિષેધ. નિષેધ, નને હસવાય ની, શને એકમાત્ર છે, ધને કંઈ નહીં ધ, નિષેધ. નિષેધ, હવે એના પછીનો શબ્દ હર્ષદ. હર્ષદ, અને કંઈ નહીં હ, સની ઉપર રેફ, ધને કંઈ નહીં ધ, હર્ષદ. હર્ષદ એ છોકરાનું નામ છે. હર્ષદ શું છે? છોકરાનું નામ છે. હવે એના પછીનો શબ્દ નક્ષત્ર. નક્ષત્ર, નને કંઈ નહીં ન, ક્ષને કંઈ નહીં ક્ષ, ત્રને કંઈ નહીં ત્ર, નક્ષત્ર. નક્ષત્ર, નક્ષત્ર કોને કહેવાય? તો આકાશમાં તારાઓના જે સમૂહ હોય છે એને નક્ષત્ર કહેવાય છે. હવે આજે આપણે આટલા શબ્દો વાંચ્યા, બરાબર? બારક સદીની રીતે આપણે વાંચન કરી ગયા. હવે આપણે ફરીથી એક વખત સળંગ વાંચન કરી જઈશું. ચાલો તમે પણ આંગળી મૂકો અને મારી સાથે વાંચન કરો. આશ્રમ. આશ્રમ, આશ્રમ એટલે શું? પહેલાંના જમાનામાં આવી શાળાઓ ન હતી, ઋષિ મુનિઓના આશ્રમ હતા. તો ત્યાં વિદ્યાર્થીઓ રહેતા હતા, મા બાપથી દૂર રહેતા હતા અને ત્યાં પોતાનું ભણતર ભણતા હતા. વેદ, પછી જ્ઞાન એવું બધું લેતા હતા. વેદનું જ્ઞાન લેતા હતા, પુરાણોનું, ગ્રંથોનું, એ બધાનું જ્ઞાન મેળવતા હતા. તો એ જ્યાં રહેતા હતા એ જગ્યા કહેવાય આશ્રમ. એના પછીનો શબ્દ જયશ્રી. જયશ્રી, જયશ્રી એ છોકરીનું નામ છે. લક્ષ્મણ. લક્ષ્મણ, લક્ષ્મણ એ રાજા રામના ભાઈનું નામ છે, બરાબર? ફરીથી વાંચીએ, આશ્રમ. આશ્રમ, જયશ્રી. જયશ્રી, લક્ષ્મણ. લક્ષ્મણ, પ્રદક્ષિણા. પ્રદક્ષિણા, વિજ્ઞાન. વિજ્ઞાન, પ્રજ્ઞા. પ્રજ્ઞા, નિષેધ. નિષેધ, હર્ષદ. હર્ષદ, નક્ષત્ર.
नक्षत्र। आज आप आटला शब्दों बारक्षरी रीते सड़ंग पण वांचन करी गया, तो हवे तमारे आ शब्दों नोट में लखवाना छे। नोट में सौथी पहला नवा पाना उपर आजनी तारीख वाल लखजो। आपणी प्रोजेक्ट विषय की डबल लीटीनी जे नोट छे एमां नवा पाना पर आजनी तारीख वार उपर हाशियामां नवा पाठनुं नाम पाठ त्रण शब्द कोष्टक ए रीते हेडिंग लखीने आ नवे नव शब्दों तमारे नोट में त्रण त्रण वखत लखवाना छे। एक वक्त नोट में लखाई जाए पछी एनी ज बाजू में लीटी दोरी ने बीजी वक्त अने एनी ज बाजू में लीटी दोरी ने त्रीजी वक्त एटले के एक ज पाना उपर तमारा आ नव शब्दों त्रण वक्त लखाई जशे। बराबर, तो सारा अक्षरे लेखन कार्य करजो, तमारी जाते ज लेखन कार्य करजो अने बधा शब्दों बोली बोली ने लखजो। बराबर, जोड़णीनु खास ध्यान राखीने लखजो। कयो मूळाक्षर कई रीते लखाय एनी समझ मैं आपी छे एटले ए मुजब बराबर ध्यान थी लखजो। अने अमारा वीडियो ने लाइक करो, शेर करो, अमारी शाळानी चेनल ने सब्सक्राइब करो। हवे आपणे आवता तासमां मळीशुं, ત્યાં સુધી દરેકને થેન્ક યુ, અલ્લાહ હાફિઝ।